ટેમ્પરરી સ્ટ્રક્ચર કોલેપ્સ થવાના લીધે અમે અંદર સર્ચ વસ્તુના કરીએ છીએ. કારણ શું સામે આવ્યું? કઈ વસ્તુનું કારણ નથી. કોઈ રિનોવેશનનું કામ ચાલુ હતું, આગ લાગી? કોઈ વસ્તુનો મેસેજ નથી, કારણ કે અમને મેસેજ મેં 10 મિનિટમાં અમે પહોંચતા તો બિલ્ડિંગ આખું કોલેપ્સ, અમારી ગાડીઓ બી અમે ફાયર ફાઇટિંગના કોલા માતા અને ટીઆરપી ઉપર. બે દિવસ પહેલા પણ આયો ફાયરનો કોલ આવ્યો, બે દિવસ પહેલા. નહીં 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 હે સર, મોત કેટલા સમય? ને અત્યારે અમને 5 થી 6 જે વસ્તુ અમે જે કોર્નર ઉપર અમે અત્યારે સર્ચ કરીએ છીએ, અત્યારે અંદર જઈને ટેમ્પરરી સ્ટ્રક્ચર એના એટલે નહીં લોકોના મૃત્યુ છે. નહીં એવું નથી, અમને હજી ગયા, અમે 5 થી 6 જેટલા આમ ટૂંકમાં અલગ અલગ જો એટલે એમાંથી કદાચ એકના બે પાર્ટ હોય એમ અમે કહી ન શકું કે 5 થી 6 છે કદાચ, જે બોલો અત્યારે તમને 4 જ જેટલા વસ્તુ ના કોર્નરમાં દેખાય. 6 જગ્યાએ તમને મૃતદેહ જોવા મળ્યો? નહીં નહીં નહીં, અમે કોર્નર કોર્નર નહીં નહીં, એમાં અલગ અલગ વસ્તુના જે વસ્તુના થયા બ્લાસ્ટ થયો હશે ને કદાચ પટકા પણ થયા હોય એવું. નહીં નહીં કઈ આઈડિયા નહીં કે અવાજ તો વસ્તુના હતા, પણ આ ટેમ્પરરી સ્ટ્રક્ચર હાઈલી ફ્લેમેબલના જે વસ્તુના જે શેડ વસ્તુના એમાં એટલે એને કોઈને ભાગવાના રસ્તા બી ન મળ્યા હોય ને એ વસ્તુના હતા. એના કઈ આઈડિયા નહીં, એમરજન્સી એક્ઝિટ નહીં હોય. નહીં 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 વસ્તુના નહીં. આજે રાજકોટમાં નાના માવા સર્કલ ખાતે જે ટીઆરપી જે ઝોન છે ત્યાં ભયંકર આગ લાગી નીકળી છે અને આ આગને કારણે ખૂબ મોટી દુર્ઘટના થઈ છે. આખો ગેમ ઝોનનો વિસ્તાર છે એ અત્યારે આગમાં છે. ફાયર બ્રિગેડની 8 જેટલી રેસ્ક્યુ ટીમ અને હજુ પણ વધુ ને વધુ ટીમ અહીંયા આવી રહી છે ને ખૂબ રેસ્ક્યુની કામગીરી ખૂબ ઝડપથી રહ્યા ચાલી છે. અત્યારે રેસ્ક્યુની કામગીરી ઉપર પ્રાથમિકતા અપાઈ રહી છે. જે લોકો પણ ઈજા થઈ છે કે ઘવાયા છે તમામને અત્યારે 108 એમ્બ્યુલન્સના મારફતે તાત્કાલિક એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એની સામે જે કોઈની પણ આ બેદરકારી હશે આ ખૂબ ગંભીર ગુનો છે અને જે કોઈની પણ આ બેદરકારી છે એની સામે કડક પગલાં લેવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. બચાવની કામગીરી જ અત્યારે સૌથી મહત્વની કામગીરી છે અત્યારે હાલ. એટલે એ કામગીરી જેવું પૂર્ણ થઈ જાય એટલે ચોક્કસપણે આખો બધો જ તપાસનો વિષય ચોક્કસપણે બની રહે છે કે ત્યાં ઇન્સ્ટોલેશન કરવામાં આવેલું હતું, જો આવેલું હતું તો યોગ્ય રીતે કરવામાં આવેલું હતું, એમાં શું ખામીઓ હતી, શું કારણો હતા, એ તમામ એનો તપાસનો વિષય ચોક્કસપણે બની રહે છે. ગેમ ઝોન પણ અત્યારે ચાલુ છે અને ઉનાળાનો સમય છે તો ત્યાં શું તાત્કાલિક બંધ કરાવશો કે શું કરશો? ચોક્કસપણે, કેમ કે આ ખૂબ દુઃખદ ઘટના છે અને ચોક્કસપણે આપણે એ બાબતે જે પણ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની પણ પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ ઉપર ચોક્કસપણે આપણે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા પાત્ર જણાય છે. ફરીથી કેમ કે ફાયર ઓફિસર સહિતની ટીમ આપણી અહીંયા રાહત બચાવમાં છે. એક વખતે રાહત બચાવ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એટલે ચોક્કસપણે ડિટેલમાં આ તમામ વિગતો તમામ કારણો એના ચકાસી અને એમાં કાર્યવાહી કરવા પાત્ર ચોક્કસપણે. એવું થાય છે ફાયર બ્રિગેડની કામગીરી કરે પછી આ જગ્યાનું જે વાત આવે ટીપી શાખા પછી અલગ અલગ શાખા ફાયર બ્રિગેડ એવી વાત કરે કે અમારામાં નથી આવતું, અમારે માત્ર ફાયરની કામગીરી હોય તો બાકીની વસ્તુ એટલે અલગ અલગ ટીમો બનાવશો કે માત્ર ફાયર બ્રિગેડ તપાસ કરશો? જે બનાવ છે આગનો બનાવ છે એટલે સૌથી મહત્વનો ફાયર રિટેલ રિલેટેડ સૌથી પહેલાં ચકાસણી કરવાની થાય છે અને એ ઉપરાંત જમીનની માલિકી પછી કેવી રીતના એનો યુઝ કરવામાં આવેલો છે, ક્યારથી કરવામાં આવેલો છે અને એ બાબતેની કઈ પ્રક્રિયાઓ થયેલી છે નથી થયેલી એ તમામની ડિટેલમાં આપણે એની ચકાસણી કરવાની છે. લોકોની ટીમ તપાસ કરશે? હા, એ અત્યારે આપણે કેમ કે બચાવ રાહત ઉપર જ ફોકસ કરી રહ્યા છે અને અત્યારે હાલ આપણું જે પ્રાયોરિટી છે બચાવ રાહતની જ પ્રાયોરિટી છે અને બચાવ રાહત ઉપરથી આપણે એ દુર્ઘટના બહુ દુઃખી બાબત છે. બચ્ચો લોક જો ગુજર ગયા હોત કે આત્મા કો ભરપૂર શાંતિ દહે, પણ ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા જો ફાયર સેફ્ટી હૈ ઉસકે લોક બહુત ભ્રષ્ટાચાર કિયા હુઆ હૈ. જબ નોટિસ નિકાલતે હૈ તબ સંતોષ માન લેતે હૈ, ફિર વો કરપ્શન બિના કોઈ NOC ભી દેતે નહીં હૈ. એક ખાસ इसकी तपास होनी चाहिए और उच्च कक्षाएं तपास होनी चाहिए, इसमें कांग्रेस पक्ष की मांग है. लापरवाही लोग के सामने किस प्रकार की कार्यवाही होनी चाहिए? खरेखर जो फायर चीफ फायर ऑफिसर है उसके ऊपर तपास होना चाहिए और सस्पेंड होना चाहिए. कितने लोग इधर गेम जोन में आते हैं, कोई चेकिंग भी राजकोट में नहीं करते. अभी जितना राजकोट का जो गेम जोन है बंद कराना चाहिए, बाद में चालू करना चाहिए. लगता है फायर सेफ्टी के साधन नहीं होने के कारण, फायर एग्जिट नहीं होने के कारण इतनी बड़ी दुर्घटना सामने और इतने लोग का मौत सामने. सही बात है, फायर लोग चेकिंग भी नहीं करते हैं, ऐसा ही NOC दे देते हैं. अभी बहुत दुखद घटना बनी है TRP गेमिंग जोन में. अंदर हॉल के अंदर जो आग का बना है, अभी आग बुझाने की कामगिरी चल रही है. आग पे काबू पा लिया गया है लेकिन काफ़ी कुछ डैमेज हो गया है. एक बार थोड़ा आग बुझ जाए उसके बाद थोड़ा ठंडी हो जाए, अंदर जाके फिर टीम इन्वेस्टिगेट करेगी और कोई कैजुअल्टीज़ हैं
उसके बारे में मालूम पड़ेगा। सर, गेम जोन में बच्चे भी फंसे हुए वैसे भी बात हो रही है? बिल्कुल, हो सकता है कि बच्चे भी हों, कुछ उनके वाली वारस भी हों, तो अभी जब तक अंदर जाके हम लोग तहकीकात नहीं करेंगे तब तक कुछ कहना मुश्किल है। सर, एक दो बॉडी तो मीडिया ने भी देखी थी, दो बॉडी अभी रिकवर हुई हैं, लेकिन ये दो बॉडी किसकी हैं वो अभी कहना मुश्किल है क्योंकि बिल्कुल जल गई है। उनको आइडेंटिफिकेशन करेंगे, उसके बाद ही हम कुछ आगे बता पाएंगे। आगे और बचे और उसे वो लगता हो सकता है, मैं इसके अभी प्रोबेबिलिटी नहीं मना कर रहा हूँ। मौत का आंकड़ा बढ़ सकता है? बढ़ सकता है। सर, आग लगने का प्राथमिक कारण क्या है? ये अभी टीम ने भी इसका कोई इन्वेस्टिगेशन नहीं करा है। फायर ब्रिगेड की टीम और FSL की टीमें आ रही हैं, उसके बाद ही हम कुछ कह पाएंगे कि ये शॉर्ट सर्किट से लगा था, ये कुछ और कारण। सर, लोग भी कह रहे हैं कि इनका जो स्ट्रक्चर था उसमें कई फायर सेफ्टी नहीं रखी थी, तो इसको परमिशन कैसे मिली होगी कॉर्पोरेशन या पुलिस? अगर गेम जोन के मालिक की लापरवाही होगी तो क्या? बिल्कुल, उसमें क्रिमिनल गुनाह दाखिल होगा। अभी आगे की कार्रवाई करने के लिए टीमें काम कर रही हैं।